નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગેળા ગામની અંદર હનુમાનજીનું મંદિર છે, જ્યાં હનુમાનજી મહારાજ સ્વયંભૂ બિરાજમાન થયા છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામે આવેલું છે આ હનુમાનજીનું મંદિર. આ મંદિર લગભગ 750 વર્ષ જેટલું જૂનું છે અને આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ છે. અહીંયા રોજ હજારો શ્રદ્ધાળુઓ દાદાના દર્શને આવે છે અને અહીંયા શ્રીફળ રડતું મૂકવાની એક માન્યતા પણ છે. અને આ શિલા એટલે કે ગેળા ગામના હનુમાનજીની શિલા સ્વયંભૂ પ્રગટ થયેલ છે. આ શિલા એટલે કે મૂર્તિનો ઇતિહાસ આશરે 750 વર્ષ જૂનો છે. આ અંગે લૌકિક દંતકથા મુજબ વર્ષો પહેલાના જમાનામાં ગેળા ગામે કેટલાક ગોપગણો એટલે કે પશુપાલકો પોતાના પશુ ચરાવતા હતા અને ત્યાં એક ખીજડાના વૃક્ષ નીચે આરામ કરતા અને આ જ તેમનો નિત્યકર્મ વ્યવસાય હતો. એક વખત તે ખીજડાના વૃક્ષ નીચે એક શિલા દેખાઈ એટલે તેને જાણ થતા ધર્મપ્રેમી લોકોએ તેને હનુમાનજીની મૂર્તિનો અવતાર ગણી પૂજા કરી. પરંતુ કેટલાક અધર્મીઓએ મૂર્તિને સામાન્ય પથ્થર ગણી તેની ચકાસણી કરવા ત્યાં ખોદકામ કર્યું, પરંતુ શિલાનો અંત જ ના આવ્યો અને એ જ શિલા સ્વરૂપે હનુમાનજી મહારાજ અહીંયા બિરાજમાન. ત્યારબાદ ગામના લોકો શ્રદ્ધાથી હનુમાનજીની પૂજા કરવા લાગ્યા અને દાદા પણ ગામ લોકોની રખેવાળી કરતા રહી. અને એ જ આ હનુમાનજીના મંદિરમાં આવેલો છે શ્રીફળનો પહાડ. સમગ્ર દુનિયાભરમાં લગભગ આ એક જ એવું મંદિર છે કે જ્યાં છે શ્રીફળનો પહાડ. અહીંયા હજારો શ્રદ્ધાળુઓ આવે છે અને અહીંયા શ્રીફળ રડતું મૂકવાની એક માન્યતા છે. જે કોઈની મનોકામના પૂર્ણ થાય છે તે અહીં દાદાના સાનિધ્યમાં શ્રીફળ રડતું મૂકે છે અને એ શ્રીફળ રડતું મૂકતા અહીંયા લગભગ 750 વર્ષથી આ માન્યતા ચાલી આવવાથી અહીંયા શ્રીફળનો મોટો પહાડ બની ગયો છે અને આ પહાડમાંથી એક પણ શ્રીફળ વધે રહેતું નથી કે એક પણ શ્રીફળ લઈ શકાતું નથી. 750 વર્ષથી અહીં શ્રીફળ રડતું મૂકે છે, છતાંય હજી સુધી એક પણ શ્રીફળમાંથી ગંધ આવી નથી કે એક પણ શ્રીફળ બગડ્યું નથી. અહીંયા દર્શનાર્થીઓ શનિવાર તેમજ મંગળવારે વધુ ભીડમાં જોવા મળે છે. આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ ક્યારેક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય બજરંગબલી.